નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે બોલવું ઉદય ડબલ સેવન યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણે આઈપીસીનો આ બીજો વિડીયો છે. હવે આજે આપણે આઈપીસીના અમુક ગુનાની વ્યાખ્યાઓ, વિસ્તૃત જાણકારી અને તેની શિક્ષા વિશે વાર્તાલાપ કરશું, ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ આઈપીસી ગુનાની વ્યાખ્યા, ગુનાની કલમ અને તેની શિક્ષા. તો સૌ પ્રથમ આપણે કૃત્યનું દુષ્પરિણામ. કોઈ પણ કૃત્યને પ્રેરણા આપે અથવા મદદગારી કરે તો તે સબક કલમ છે 107, જે ઘણીવાર પૂછાઈ ગઈ છે અને આપણા માટે મોસ્ટ આઈએમપી છે. જે ગુનાનું દુષ્કરણ કર્યું હોય તે ગુના માટે ઠરાવેલી શિક્ષા, એટલે કે આઈપીસી 108 તથા 109 ઉપર તેની જોગવાઈ આપેલી છે. આ કલમ ઉપર તેની વ્યાખ્યા આપેલી છે, અહીંયા એની શિક્ષાની જોગવાઈ આપેલી છે. ખાસ યાદ રાખશું, ગુનાહિત કાવતરું 120 એ ઉપર ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપેલી છે અને એ પ્રત્યેની સજા, શિક્ષા મોત તથા આજીવન કેદ, બે કે તેથી વધુ વર્ષની સખત કેદ અથવા ગુનાહિત કાવતરા માટે દુષ્પરણ કર્યા પ્રમાણે 120 બી મુજબ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ગેરકાયદેસર મંડળી, જે આઈપીસી કલમ 141 મુજબ છે. કે મંડળી એટલે જોઈએ મિત્રો, પેલા એમાં તો 5 કે તેથી વધુ સભ્ય હોય અને તે ગેરકાયદેસર હોય એટલે એને ગેરકાયદેસર મંડળી કહેવાય. જે કાયદા વિરુદ્ધ મંડળીનો સભ્ય હોય તેને 6 મહિના સુધી 2માંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડ આપવામાં આવશે. 2માંથી કોઈ પણ પ્રકારની, એટલે કે સખત અથવા સાદી કેદ અથવા દંડ આપવામાં આવશે. તે આઈપીસી 143 મુજબ જોગવાઈ થયેલી છે અને શિક્ષા આપવામાં કરવામાં આવે છે. ત્યારબાદ હુલ્લડ, હુલ્લડ કહેતા રમખાણ. ગેરકાયદેસર મંડળીમાં 5 અથવા તેથી વધુ સભ્યો હોય, એવી રીતે હુલ્લડમાં ઓછામાં ઓછા 5 અથવા તેથી વધુ સભ્ય હોય છે. પણ અહીં ગેરકાયદેસરની મંડળીની જેમ અહીં ખાલી બળનો પ્રયોગ કરવામાં આવે છે, એ વધી જાય છે વ્યાખ્યામાં. ગેરકાયદેસર મંડળમાં બળનો પ્રયોગ કરવામાં આવતો નથી, જ્યારે હુલ્લડમાં બળનો પ્રયોગ કરવામાં આવે 5 સભ્યો દ્વારા. એની વ્યાખ્યા 147 મુજબ છે. 2 વર્ષમાંથી કોઈ પણ કેદ, સખત કે સાદી કેદ મળે અથવા દંડ અથવા બંને પ્રકારની સજા 147 મુજબ ઉલ્લેખ કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ મિત્રો બખેડો. બખેડામાં 2 વ્યક્તિ હોય અને જાહેર સ્થળ હોય, એક અને જાહેર શાંતિનો ભંગ થયેલો હોય, 1 મહિના સુધી 2માંથી કોઈ પણ કેદ અને દંડની જોગવાઈ છે, તેમજ બંને પ્રકારની સજાની જોગવાઈ છે 160 આઈપીસી ઉપર તેનો ઉલ્લેખ છે. ત્યારબાદ મિત્રો જોઈએ દવાખાના દ્વારા પીડિતને સારવાર ન થવી, કલમ છે 166 બી. તો મિત્રો, એવી રીતને યોગ્ય સારવાર ન થવી એની શિક્ષા, એ પણ એક પ્રકારનો ગુનો જ છે. 166 મુજબ એની વ્યાખ્યા કરવામાં આવેલી છે. 1 વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ, સાદી અથવા સખત અને દંડની શિક્ષા કરવામાં આવેલી છે, તે 166 બી મુજબ છે. આશા રાખું મિત્રો આપના વિડીયો જરૂર ઉપયોગી થાય. આભાર.